કોંગ્રેસી અગ્રણી પવન ગુપ્તાની આગેવાનીમાં ખોડિયાર નગરના બ્રહ્માનગર અને સીતારામનગરમાં પાણીની નળીકા બાબતે રહીશો પાલિકા ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા. વડોદરા શહેરના ખોડિયારનગર પાસે આવેલા બ્રહ્માનગર અને સીતારામનગરમાં પાણીની નળીકાનું કામ મંજૂર થઈ ગયા હોવા છતાં પણ આજ દિન સુધી કામગીરી હાથ ન ધરાતા વિસ્તારના કોંગ્રેસના અગ્રણી પવન ગુપ્તાની આગેવાનીમાં સ્થાનિક આગેવાન સુમન શર્મા સહિત નાગરિકોએ આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલને આવેદનપત્ર આપીને વહેલી તકે કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ખોડિયાનગર પર આવેલું બ્રહ્માનગર અને સીતારામનગર કે જ્યાં થોડા દિવસ પહેલાં કીધેલો એવી રીતે કે પાણીની એક પ્રાથમિક સમસ્યા હોય છે, એના માટે 2016થી ત્યાંના સ્થાનિક કાઉન્સિલરથી લઈને તંત્ર પાસે દોડધામ કરી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક ત્યાંનું તંત્ર એમને પાણી આપવાથી વંચિત કરી રહ્યું છે. બહુ જ બધા જમ કર્યા પછી ત્યાંના સ્થાનિકોને એક સફળતા મળી કે 2018માં કોર્પોરેશન દ્વારા એમને પાણીની લાઈનને પાસ કરી દેવામાં આવે. ફાઇલ ત્યાંથી સ્થાનિક કાઉન્સિલર અને સ્થાનિક ઓફિસોમાં મોકલી દેવામાં આવે, પણ ક્યાંક ને ક્યાંક અંધુની રાજકારણના કારણે એમને 2 વર્ષથી ફાઇલ પાસ થયેલીમાં પાણી આપવા માટે તંત્ર નિષ્કાળજી બતાવી રહી છે. ત્યારે ત્યાંના સ્થાનિકો નવા ચૂંટાયેલા એવા મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે આવ્યા છે જવાબ લેવા માટે કે 2 વર્ષથી પાસ થયેલી ફાઇલ પર કામગીરી કેમ નહીં થઈ રહી, એમને પાણી કેમ નથી આપી રહ્યું, એ પ્રશ્નને લઈને આજે અમે કોર્પોરેશનમાં આવેદન આપવા આવ્યા. જો માંગણી નહીં સ્વીકારાય તો આગળ શું કરશો? જેમ અમારી એક પ્રાથમિક ફરજ બને છે નવા કમિશનરશ્રીને જણાવવું કે ક્યાંક ને ક્યાંક તમારું તંત્ર કંઈક બેદરકારી કરી રહી છે. આજે અમને એ જણાવવા આવ્યા છે આવનાર દિવસોમાં પાસ થયેલી ફાઇલના અંદર બી કામગીરી